Hello, welcome students. Good morning, everyone. आज ये अपने दोनों छोरियाँ हैं। ग्रामर में the simple present tense, इतने के सारे वर्तमान का है ना विषय आपने सीखा। आपने मित्रों तबे पहला सेमा, तबने आकाश पढ़ाना है ना अच्छे। भाई कितना है यहाँ पर आपको कहाँ यहाँ समझाओ ना आपसे। सारे તે સાદા વર્ણમાં કરવામાં આવે છે બીજી છે ટેકવાસ પ્રતિક્રિયા જેમ કે સવારે ટેમ કરો ચાર વાગે ઘણાને ટેમ હોય ઘણાને ડાબા પર લખવાની ટેમ હોય ઘણાને ઉડાઈ લો છો કદાચ ડાબા જે પ્રયોગ સારું કરી શકતું હોય એ કોઈ અમુક ટેવો આપે આદત હોય ગઈ તો એ ટેકવાસ થતી જે ક્રિયાઓ છે તે પણ હંમેશા સાદા વર્ણમાં કરવામાં આવે છે પછી છે સત્ય સનાતન એટલે કે ધારો કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે પશ્ચિમ દિશામાં આવે છે આપણી જે પૃથ્વી છે સૂર્યની આસપાસ ફરે છે તો એ બધું સત્ય સનાતન ઘટના છે એમાં કોઈ સ્વીકાર થતો એટલે કે સાર્વત્રિક સત્ય યુનિવર્સલ ટ્રુથ તો આ બધું હંમેશા સેવા આવે છે સાધા પ્રાર્થના રોજીની ક્રિયા ટેમ્પસ થતી ક્રિયા અને સાર્વત્રિક સત્ય એ બધું હંમેશા સાદા પ્રાર્થના કરવામાં આવે છે સાદા તો અહીંયા એ ઇઝ આર
બહુવચન હોય તેની જોડે આર અને હી શી ની અથવા કોઈ એકવચન નામ હોય તેની જોડે ઇઝ આવે છે અહીંયા તમને વાક્ય રચના આવે છે તો પહેલું કર્તા કર્તા એટલે સબ્જેક્ટ એટલે કે આપણે જે કોઈ ક્રિયા કરીએ જે કોઈ કરતું હોય જે ક્રિયા કરી રહ્યું હોય એને કહેવાય કર્તા પછી ટુ બી નું તો એ ઇઝ આર નો દે એની જોડે કર્તા પ્રમાણે વત્તા એ કર્મ વત્તા અહીં એક્ઝામ્પલ તરીકે તમને આપણે માય ફાધર કર્તા તરીકે પણ છે માય ફાધર આપણે જે તમને એ મીન્સ આ વાળી ખાલી જગ્યા શીખ્યા કે કેવી રીતે
ही अरे यहाँ इस क्या बच गया यार आपने इसी दिया तो यस ही इस हाँ ये चेंटियाँ चेंट तो स्कूल बच हमें आपने ये ना पढ़े चेंट ना पढ़े क्या नथी तो ना पढ़े तो ये लक्ष्य नो ही इस नो अरे आगे लिखे इज़र मैंने तो उम्मा आपने लिखी थी के कि भाई ना दे स्कूल माने कि मैंने ऊपर जा रहा हूँ तो नो इज नो ना दे नथी જ્યારે પ્રશ્નાર્થક બનાવી અને જવાબ આપવાના આવે ત્યારે તમારે જે ટૂંકમાં એના જવાબ આપવાના હવે બીજું આપણે કે હેતર એન્ડ પિનલ આર પોએટ્સ એટલે કે કવિત્રીઓ છે બંને જણા શું છે કવિત્રીઓ છે હવે આનું પ્રશ્નાર્થક આપણે બનાવવું તો ક્યારે લખીશું આર છે એને ક્યારે લખીશું આપણે આગળ લખીશું હવે હેતર એન્ડ પિનલ એન્ડ પિનલ પોએટ્સ એટલે શું હેતર અને પિનલ કવિત્રીઓ છે હવે એનો આપણે જવાબ આપવો છે હા તો નામ આપો તો આપણે આન્સરમાં લખી દસ હવે અહીં જો બે નામ આપેલા છે તમને તો કે છો બંને છોકરા નામ છે રશિત લખે પણ ના બે નામ છે એક કરતા વધારે જો એટલે શું થાય કે કહેવાય બહુવચન તો બહુવચન એટલે શું થઈ જશે સમાન દે તો આન્સરમાં આવશે યસ દે અને ના પાડી દે તો આપણે શું લખશું નો દે આઈ હેવ અ કાર એટલે કે મારી પાસે કાર છે આ જો તમને ક્રિયાપદ આવ્યું હેવ
याद रखना हमने आई यू देर बहुवचन तो है वावे